હવે આપણે શાળા તત્પરતા બે વિશે બનીશું બાળકો, તેમાં કવિતા છે, કવિતા ગાઈશું. જક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં, બેસવાની પાટલો, સુવાની ખાટલો, ઓડવાની પીછા આપીશ તને, આપીશ તને, પહેરવાની સાડી, મોર પીછવાડી, કમરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને, ચક ચક કરજો, ચી ચી કરજો, ચનવાની દાના આપીશ તને, આપીશ તને, બા નહીં વળશે, બાપુ નહીં વળશે, નાનો બાબો તને જલશે નહીં, જલશે નહીં. ચક્કી બેન આ કાવ્યમાં ચક્કીને રમવા બોલાવવાની વાત કહી છે. સમજણ પડી બાળકો? હવે હું કવિતા તમને સમજાવીશ. આ કાવ્યમાં ચક્કીબેનને રમવા માટે બોલાવવાની વાત કરી છે કે તમે આવશો કે નહીં આવો, ચક્કીબેનને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. ચક્કીબેનને બેસવા માટે શું આપવાનું કહ્યું છે? પાટલો. અને સુવા માટે ખાટલો. ચક્કીબેનને ઓળવા માટે શું આપવાનું કહ્યું છે? પીછા. ચક્કીબેનને કેવી સાડી પહેરવા આપવાની કહી છે? મોર પીછવાળી. અને કેવો ઘાઘરો આપવાનો કહ્યું છે? ગમ્મર્યો. તેમને ચણવા માટે શું આપવાનું કહ્યું છે? તાણા. બા અને બાપુ તમને વળશે નહીં, અને નાનો બાબો પણ તમને ચાલીશે નહીં અને હેરાન પણ કરે નહીં, એમ આ કાવ્યમાં સમજાવવામાં આવ્યું છે. હવે કવિતા ગાઓ અને કવિતાના આધારે આપેલ બોક્સમાં ખરાની નિશાની કરો. તો પહેલા ચિત્રમાં શું છે? ચકલી અને પોપટ. એમાં શું આવે છે કવિતામાં? ચક્કી. એટલે ચક્કીવાળા બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. હવે બીજી લાઇનમાં ટેબલ અને ખાટલો છે. તો શું આવે છે કવિતામાં? ટેબલ આવે છે, નથી આવતું. તો શું આવે છે? ખાટલો. તો ખાટલાવાળા બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. પછી ત્રીજી લાઇનમાં સાડી અને ફ્રોક છે. તો ચક્કીબેનને શું પહેરવા આપવાનું કહ્યું છે? સાડી. એટલે સાડીવાળા બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. એના પછી શું છે? અનાજ અને દ્રાક્ષ. તો શામાં આવશે ખરાની નિશાની? બોલો તો અનાજમાં. પછી એની નીચે બાબો અને બેબી છે. તો બાબાવાળા બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર? બંધ બેસતા ચિત્રની જોડી બનાવી ગોળમાં સરખા રંગ પૂરો. તો હવે આપણે ચિત્ર જોડીશું. પહેલું ચિત્ર શાનું છે? બેટનું. બેટને આપણે શાની જોડે જોડીશું? બોલ જોડે. બીજું ચિત્ર શાનું છે? સાપસીડીનું. સાપસીડીને આપણે શાની જોડે જોડીશું? કૂકી જોડે. ત્રીજું ચિત્ર શાનું છે? પતંગનું. પતંગને શાની જોડે જોડીશું? બોલો તો ફિરકી જોડે. ચોથું ચિત્ર શાનું છે? બમરડાનું. બમરડાને શાની જોડે જોડીશું? દોરી જોડે. પાંચમું ચિત્ર શાનું છે? કેરમનું. કેરમને શાની જોડે જોડીશું? કૂકી જોડે. છઠ્ઠું ચિત્ર શાનું છે? ફૂલ રેકેટ. ફૂલ રેકેટને શાની જોડે જોડીશું? ફૂલ જોડે. હવે આપણે દરેક હરોળમાં અલગ પડતા ચિત્ર પર ખોટાની નિશાની કરીશું. દાખલા તરીકે પહેલી હરોળમાં શું આપેલું છે? કેરી, રીંગણ, સફરજન, કેળું અને સીતાફળ. તો આમાંથી શું અલગ પડે છે? રીંગણ. તો રીંગણ ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. બીજી લાઇનમાં બધા જ ફૂલ આપેલા છે, ખાલી પાન જ અલગ પડે છે, એટલે પાન ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. ત્રીજી લાઇનમાં બધા રસોડાના વાસણ છે, ખાલી એમાંથી પેન અલગ પડે છે, એટલે પેન ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. ચોથી લાઇનમાં બધા જ પક્ષીઓ છે, સાપ અલગ પડે છે, એટલે સાપ ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. પાંચમી લાઇનમાં બધા જીવજંતુઓ છે, ખાલી કાગડો અલગ પડે છે, એટલે કાગડા ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. છઠ્ઠી લાઇનમાં વાહનો છે, એમાંથી ખાલી હોડી જ અલગ પડે છે, એટલે એના ઉપર આપણે ખોટાની નિશાની કરીશું.
નીચે આપેલી વસ્તુઓ ક્યાં હશે રંગ પૂરીને જણાવો. ઘરમાં હોય એ ગોળમાં લાલ રંગ પૂરવાનો, શાળામાં હોય એ ગોળમાં ભૂરો રંગ પૂરવાનો, ઘર અને શાળામાં બંને જગ્યાએ હોય એ ગોળમાં લીલો રંગ પૂરો. પહેલું ચિત્ર શાનું છે? ટેબલનું. તો ટેબલ ક્યાં જોવા મળે છે? ઘર અને શાળામાં બંને જગ્યાએ. એટલે ટેબલ નીચે આપેલા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. પછી શું છે? અરીસો, એટલે કે દર્પણ. દર્પણ ક્યાં જોવા મળે છે? ઘરમાં. તો આપણે દર્પણ નીચે આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. પછી શું છે? એલઈડી. તો એલઈડી ઘર અને શાળામાં બંને જગ્યાએ જોવા મળે છે, એટલે એની નીચે આપેલા ગોળમાં લીલો રંગ પૂરીશું. પછી શું છે? ઝાડ. તો ઝાડ ઘર અને શાળામાં બંને જગ્યાએ જોવા મળે છે, એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું. પછી શું છે? કપડાં મૂકવાની અલમારી. તો એ ક્યાં જોવા મળે છે? ઘરમાં, એટલે તેના નીચે આપેલા ગોળમાં આપણે લાલ રંગ પૂરીશું. પછી શું છે? પેન્સિલ. તો પેન્સિલ ઘર અને શાળામાં બંને જગ્યાએ જોવા મળે છે, એટલે પેન્સિલની નીચે આપેલા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. પછી શું છે? ડોલ. તો ડોલ ક્યાં જોવા મળે છે? ઘરમાં. તો ડોલ નીચે આપેલા ગોળમાં આપણે લાલ રંગ પૂરીશું. પછી શું છે? સાયકલ. તો સાયકલ ક્યાં જોવા મળે છે? ઘરમાં. તો સાયકલ નીચે આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. હવે શું છે? ઢોલક. તો ઢોલક શાળા અને ઘરમાં બંને જગ્યાએ જોવા મળે છે, એટલે ઢોલક નીચે આપેલા ગોળમાં લીલો રંગ પૂરીશું. એના પછી શું આપેલું છે? પાઠ્યપુસ્તક, એટલે કે ચોપડી. ચોપડી ઘર અને શાળામાં બંને જગ્યાએ જોવા મળે છે, એટલે એની નીચે આપેલા ગોળમાં લીલો રંગ પૂરીશું. એની પછી શું છે? ગેસની બોટલ. તો ગેસનો બોટલ ઘરમાં જોવા મળે છે, એટલે એની નીચે આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. એના પછી શું છે? બેટ. તો બેટ ઘરમાં જોવા મળે છે, એટલે એની નીચે આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. એના પછી શું છે? બોર્ડ. તો બોર્ડ ક્યાં જોવા મળે છે? શાળામાં. તો એ બોર્ડના નીચે આપેલા ગોળમાં આપણે ભૂરો રંગ પૂરીશું. એના પછી શું છે? ખુરશી. તો ખુરશી ક્યાં જોવા મળે છે? ઘરમાં. તો એની નીચે આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. હવે એના પછી શું છે? છેલ્લું, બેન્ચીસ. તો બેન્ચીસ ક્યાં જોવા મળે છે? શાળામાં. તો એની નીચે આપેલા ગોળમાં આપણે ભૂરો રંગ પૂરીશું. બરાબર લખીશું. જેમાં કાનો, હ્રસ્વ ઇ, દીર્ઘ ઇ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, માત્ર, બે માત્ર, કાનો અને માત્ર, કાનો અને બે માત્ર, માથે મીંડું, એમ વિભાગ પાડેલા છે. તો પહેલો શું લખેલું છે? પાટલા, પછી ખાટલા, નહીં, ગમરિયા, ચક્કી, આપીસ, સાડી, બાપુ, સૂવું, વડસે, પહેરવા. મોર, ખાટલો, બાબો, ઘાઘરો, ચીચી, પીછા, પંખી. હવે આપણે ખોટા અક્ષરો લખીશું. એમાં પહેલો અક્ષર કયો છે? ચ, કલી. તો સામે શું આપેલું છે? ચ, ખાલી જગ્યા લી. તો શું આવશે? ક. પછી બીજો શબ્દ કયો છે? ર, મવા. તો સામે શું લખેલું છે? ર, મ, ખાલી જગ્યા. તો શું આવશે? વા. ત્રીજો શબ્દ કયો છે? પાટલો. સામે શું લખેલું છે? પા, ખાલી જગ્યા લો. તો ટ આવશે. ચોથો શબ્દ કયો છે? ખાટલો. તો સામે શું લખેલું છે? ખા, ટ, ખાલી જગ્યા. તો લો આવશે. પાંચમો શબ્દ કયો છે? સાડી. તો સામે શું લખેલું છે? સા, ખાલી જગ્યા. તો ડી આવશે. છઠ્ઠો શબ્દ કયો છે? દાણા. તો સામે શું આપેલું છે? દા, ખાલી જગ્યા. તો શું આવશે? અણા. સાતમો શબ્દ કયો છે? બાપુ. તો સામે શું લખેલું છે? બા, ખાલી જગ્યા. તો શું આવશે? પુ. બરાબર શબ્દ પરથી વાક્યો બનાવીશું. પહેલો શબ્દ કયો આપેલો છે? ચકલી. તો કયું વાક્ય બનશે? ચકલી ચીચી કરે છે. બીજો શબ્દ કયો છે? ખાટલો. તો એના પરથી કયું વાક્ય બનશે? ખાટલામાં સૂવું ગમે છે. ત્રીજો શબ્દ કયો આપેલો છે? પીછા. એના પરથી કયું વાક્ય બનશે? મોરને પીછા હોય છે. આપણે સમાનાર્થી શબ્દ લખીશું. પંખી એટલે વિહંગ, મોજા એટલે આનંદ. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખીશું. વિરુદ્ધાર્થી એટલે જેનો વિરુદ્ધ અર્થ થાય એવું. સૂવું એટલે એનો વિરુદ્ધાર્થી શું થશે? ઉઠવું. બેસવું એનો વિરુદ્ધાર્થી શું થશે? ઊભા થવું. નાનો એનો વિરુદ્ધાર્થી શું થશે? મોટો. બાપુ એનો વિરુદ્ધાર્થી શું થશે? બા. પ્રશ્નના જવાબ લખીશું. પહેલો પ્રશ્ન કયો છે? ચકલી કેવી રીતે બોલે છે? બોલો. તો જવાબમાં શું આવશે? ચી ચી.
બીજો પ્રશ્ન કયો છે, જગ્ગી બેન ને બેસવા માટે શું આપે છે? તો શું આવશે જવાબમાં? પાટલો. ત્રીજો પ્રશ્ન કયો છે, જગ્ગી બેન ને સુવા શું આપે છે? તો શું આવશે જવાબમાં? ખાટલો. ચોથો પ્રશ્ન કયો છે, જગ્ગી બેન ને ઓળવા માટે શું આપે છે? પીછા. પાંચમો પ્રશ્ન કયો છે, જગ્ગી બેન ને પહેરવા શું આપે છે? તો શું આવશે? સાડી. જગ્ગી બેન ને કેવી સાડી આપે છે બોલો તો બાળકો? મોર પીછવાડી. સાતમો પ્રશ્ન કયો છે, કોણ વળશે નહીં? તો જવાબમાં શું આવશે? બા અને બાપુ.